જખરા હું હાલે. અરે ચક્કી, તને એક વાત ખબર પડી? શું? અરે આપણી જે કે એજ્યુકેશન ચેનલ માં હવે પંડ્યા સર ગુજરાતી વ્યાકરણ શીખવવાના છે. વાહ જખરા, તો હાલ હાલ હું મારી પાટીને પેન લેતી આવું. અને જો તમારે પણ ગુજરાતી વ્યાકરણ ઘરે બેઠા શીખવું હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, અને જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. નમસ્કાર મિત્રો, આજે આપણે જેકે એજ્યુકેશન ચેનલના માધ્યમથી ગુજરાતી ગ્રામર ભણાવવાની શરૂઆત કરીશું. હું નિલેશ પંડ્યા. આજ આપણને ધોરણ 10માં ગુજરાતી ગ્રામરનો એક પોઈન્ટ સંજ્ઞા, એ આજ આપણે ભણવાની છે. તો સંજ્ઞા એટલે શું? તો સંજ્ઞા એટલે કે કોઈ પણ વ્યક્તિ, પદાર્થ કે જેને આપણે નરિયા કે જોતા હોય અને એને ઓળખવા માટે આપેલો શબ્દ, એને ઓળખવા માટે આપેલું એક નામ એટલે સંજ્ઞા. જેમ કે આજે મિત્રો આ માર્કર છે, બરોબર, આને આપણે નામ ના આપ્યો તો ખબર ના પડત ને. એમ આ માર્કર અને ઓળખવા માટેનું નામ છે તો એને કહેવાય સંજ્ઞા. આ ઉપરાંત ડસ્ટર છે, બરોબર, તો આપણે ડસ્ટર કહીએ છીએ તો ક્યારે ખબર પડે? ભાઈ ડસ્ટર કહીએ તો જ આપણે એક વસ્તુ આપણને મળે, બરોબર, તો જ સામેવાળો વ્યક્તિ એને સમજી શકે કે આને ડસ્ટર કહેવાય. અને નામ આપ્યું છે તો જ સામેવાળો વ્યક્તિ સમજી શકે. તો એને ઓળખવા માટે જે નામ આપ્યું છે એને કહેવાય સંજ્ઞા. તો એ સંજ્ઞા આજે આપણે ભણવાની છે. તો એ સંજ્ઞાનો પહેલો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા. પહેલો પ્રકાર વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું? તો કે કોઈ એક વ્યક્તિનું, પદાર્થનું કે કોઈ પણ એક ચોક્કસ મુખ્ય નામ, બરોબર, એને ઓળખવા માટેનું એક ચોક્કસ નામ એટલે કહેવાય વ્યક્તિવાચક નામ. કોઈ એક જ વ્યક્તિને ઓળખવા માટેનું નામ, કોઈ વસ્તુ હોય, પદાર્થ હોય, માણસ હોય, તો એને ઓળખવા માટે જે નામ આપેલું છે, ચોક્કસ નામ, એને કહેવાય વ્યક્તિવાચક. ચોક્કસ એટલે કે વ્યક્તિવાચક, બરોબર. જેમ કે આપણે અહીંયા લઈએ પેલા હિમાલય, એક પર્વત ને ઓળખવા માટેનું નામ છે એમનું, બરોબર. આપણે કહીએ હિમાલય તો એક પર્વત, પર્વત તો દુનિયામાં ઘણા બધા છે, પણ હિમાલય કીધું એટલે કે બીજા પર્વત કોઈ જ નહીં. આ હિમાલય એક જ પર્વત, એના સિવાય બીજા કોઈ જ પર્વતની વાત કરવામાં નથી આવતી. તો આને કહેવાય ચોક્કસ, કે હિમાલય એક જ, તો એને કહેવાય વ્યક્તિવાચક નામ. ચોક્કસ, એના સિવાય બીજું કોઈ નહીં, એવું ચોક્કસ આપી દઈએ એટલે કહેવાય વ્યક્તિવાચક. પછી કહીએ ગંગા, તો નદી તો ઘણી બધી છે, એમાંથી આપણે ચોક્કસ એક નામ આપી દીધું તો બે ગંગા, તો એ ચોક્કસ નામ આપી દીધું એના પરથી ખબર પડે કે ગંગા, એના સિવાય બીજું કોઈ નદીની એ વાત થતી નથી. તો આવા જયારે ચોક્કસ નામ આપી દેવામાં આવે તો એને કહેવાય વ્યક્તિવાચક. આવા જે ચોક્કસ નામ આપી દીધા કે મોનિલ, રિયા, કોઈ પણ એવા નામ આપી દીધા તો એનાથી એ વ્યક્તિવાચક સંજ્ઞા છે એ આપણને ખબર પડે. મારું અને તમારું નામ એ પણ વ્યક્તિવાચક સંજ્ઞામાં જ આવે, કારણ કે મને અને તમને ઓળખવા માટે જે નામ આપ્યું છે એને કહેવાય વ્યક્તિવાચક. જે કોઈ એક વ્યક્તિને જ ઉદ્દેશીને કહેવાય છે એને કહેવાય વ્યક્તિવાચક નામ. બીજું આવશે જાતિવાચક. હવે જાતિવાચક એટલે કે શું? તો જાતિવાચક સંજ્ઞા એટલે કે કોઈ એક વ્યક્તિનું નહીં પણ એના આખા સમૂહની વાત કરવામાં આવતી હોય. જાતિવાચક એટલે કોઈ એક વ્યક્તિ પૂરતું મર્યાદિત નહીં પણ એના આખા સમૂહની વાત કરવામાં આવતી હોય. કેવી રીતના? તો કે આપણે હિમાલય કહીએ તો એક જ પર્વતની વાત થઈ, પણ જાતિવાચક એટલે કે આપણે એમ કહીએ કે પર્વત, હિમાલયનું આપણે કહી દઈએ પર્વત. પર્વત એટલે કે દુનિયામાં જેટલા પર્વત છે બધા આવીએ. કયો પર્વત છે કોઈ ચોખવટ નામ કરેલી નથી. ગિરનાર છે, માઉન્ટ આબુનો છે, બરોબર છે, ચોટીલાનો ડુંગર છે, કોઈ પણ પર્વત અમે લાગુ પડી જાય, બરોબર છે. એટલે એ આખી જાતિનો ઉલ્લેખ કરે છે. પર્વત છે એ કોઈ એક વ્યક્તિનો ઉલ્લેખ કરતું નથી, તે આખા બધા જ પહાડ, પર્વત, બરોબર, એનો ઉલ્લેખ કરે છે. એટલે આ શબ્દ છે એ જાતિવાચકમાં ગણાય, બરોબર. જ્યારે હિમાલય છે એ વ્યક્તિવાચકમાં ગણાશે, કારણ કે એક જ
પહાડની વાત કરવામાં આવે છે, બીજા કોઈ પર્વતની વાત કરવામાં આવતી નથી. જ્યારે પર્વત શબ્દ છે એ આખી જાતિની વાત કરે છે, આમાં કોઈ એક પર્વતની વાત કરવામાં આવતી નથી. એટલે આ શબ્દ છે એ પર્વત છે એ જાતિવાચક બનશે, હિમાલય છે એ વ્યક્તિવાચક બનશે. આ ઉપરાંત ગંગા છે એની જગ્યાએ આપણે લખીએ નદી. નદી શબ્દ છે એ જાતિવાચક કઈ રીતે બનશે? તો એનું એક ઉદાહરણ કે આપણે કોઈ લખીએ કે ભાઈ હું મયુરભાઈ છે એ નદીમાં નાહીને બહાર નીકળ્યા, તો એ નદી છે કઈ નદી છે એની કોઈ ચોખવટ કરવામાં આવેલી નથી, એના કારણે એ શબ્દ બને જાતિવાચક. પણ જો એમ કહી દેવામાં આવે કે મયુરભાઈ ગંગા નદીમાં સ્નાન કરીને નીકળ્યા તો એ વ્યક્તિવાચક થઈ જાય, કારણ કે તે નામ આપી દીધું છે. નદી કઈ? તો કે ગંગા. જ્યારે કોઈ શબ્દનું ચોક્કસ નામ કહેવામાં આવી જાય કે ભાઈ ગંગા જ નદી, બીજી કોઈ નદી નહીં, તો ત્યારે એ વ્યક્તિવાચક બની જાય. પણ એમ કહો કે નદીમાંથી, તો નદી તો કોઈ પણ હોઈ શકે. પછી આપણે લઈએ મોનેલ, તો એ છોકરો, કોઈ છોકરાનું નામ છે તો એ એક વ્યક્તિવાચક થઈ ગયું, કોઈ મોનેલ છે બીજા કોઈ છોકરાની એ વાત કરવામાં નથી આવતી. પણ જો એનું જાતિવાચક આપણે બનાવવું હોય તો મોનેલની જગ્યાએ આપણે લખવું પડે છોકરો. બરોબર? કે મોનેલ એની જગ્યાએ આપણે કહીએ છોકરો, તો છોકરો એમ કોઈ છોકરો મને સામે મળ્યો તો કોઈ પણ હોઈ શકે, એની કોઈ જ અહીંયા ચોખવટ નામથી કરેલી નથી. તો આ શબ્દ છે એક છોકરો હતો, તો કયો છોકરો? તો કોઈ પણ હોઈ શકે મિત્રો. તો આના કારણે આ શબ્દ છે એ બનશે આપણો જાતિવાચક. પછી છે રિયા, તો એ એક છોકરીનું નામ છે, યાદ મુજબ બનશે. આટલું સમજાણું? બરાબર. બીજો પ્રકાર છે એમનો સમૂહવાચક, સમૂહવાચક સંજ્ઞા. જેમાં આપણે પહેલામાં જોયું વ્યક્તિવાચક, એટલે કોઈ એક વ્યક્તિ પૂરતું મર્યાદિત, બરોબર, જેમાં આપણે નામ જોયા. બીજું છે જાતિવાચક, એટલે કે જાતિવાચક ની અંદર જે એક વ્યક્તિ પૂરતું નહીં પણ એના આખા સમુદાય પૂરતું વાત કરવામાં આવતું, એને કહેવાય જાતિવાચક. બરોબર. પર્વત, નદી, છોકરો, છોકરી. બરોબર. તો આની અંદર તમને સંજ્ઞા છે કે વ્યક્તિવાચકમાં શું હોય, જાતિવાચકમાં શું હોય, અને ત્રીજું છે સમૂહવાચક. તો જાતિવાચક અને સમૂહવાચક કઈ રીતે શોધવું પડશે? તો કે જાતિવાચકમાં પર્વત આપ્યું છે, પણ એક જ પર્વત, બરોબર છે, એક વચનમાં આપેલું છે, જ્યારે એ શબ્દ છે, બરોબર, આનું બહુવચન પણ બની શકે. પણ સમૂહવચન, સમૂહવાચક છે એનું ક્યારે એક વચન ના બને, એ હંમેશા બહુવચનમાં જ રહે. તો એનું ઉદાહરણ જોઈએ આપણે કે કોઈ સમૂહવાચક હોય તો ટોળું શબ્દ છે એ હંમેશા સમૂહમાં જ હોય, એનું એક વચન ના બને. આ ટોળું શબ્દ છે એ ક્યારેય એક વચનમાં ના હોય શકે. આ ટોળું શબ્દ એ આપણે સાંભળતા જ ખબર પડે કે કોઈ એક સમૂહની વાત કરવામાં આવે છે. આ પર્વત છે એ સમૂહ નથી આપતો, કોઈ એક પર્વત, ભલે એમાં પર્વતની આખી જાતિ આવી જાય પણ અહીંયા બધા જ પર્વતો એમ નથી કીધું, ખાલી કીધું છે પર્વત. અને અહીંયા કીધું છે ટોળું, ટોળું છે એમાં આપણે ખબર પડી જ જાય કે કોઈ એક વ્યક્તિની વાત કરવામાં આવતી નથી પણ એક આખા સમૂહની વાત કરવામાં આવે છે. ટોળાની અંદર ઘણા બધા લોકો હોય છે, તો એ સમૂહ છે, તો એ હંમેશા વધારે લોકોથી જોડાયેલો હોય, એને કહેવાય સમૂહવાચક. ટોળું છે. પછી એની જગ્યાએ આપણે કહીએ સૈન્ય. આ બધા શબ્દો છે તમારા ધોરણ 10માં ની ટેક્સ્ટબુક ની અંદર છે, જે સંજ્ઞા આપેલી છે એની અંદર પણ આ જ બધા આવા જ, આને જ લગતા, કોપી ટુ કોપી આ જ છે એવું નથી કહેતો, પણ આને જ લગતા બધા શબ્દો છે. જોજો તેની અંદર પણ ટોળું, સૈન્ય. હવે આપણે સૈન્ય કહીએ કે ભાઈ કોઈ કારણસર સૈન્ય શહેરની અંદર ટુકડી મૂકવામાં આવી છે, લશ્કર મૂકવામાં આવ્યું છે, તો આ શબ્દ છે ક્યારે એક વચનમાં ના આવે, હંમેશા સમૂહમાં જ આવશે. તો ટોળું, સૈન્ય. પછી ગાયોનું ધણ, આપણે કહીએ ને કે ગાયોનું ધણ આવે છે, તેમાં ધણની અંદર એક કે બે ગાય ના હોય, જ્યારે એ આખું સમૂહમાં જ હોય. તો આ બધા છે એ સમૂહવાચક બનશે, ટોળું, સૈન્ય, ધણ. બરાબર. અથવા આપણે જે ક્રિકેટની બધી ટીમ બોલીએ છીએ તો એમાં ટીમમાં એક વ્યક્તિ ના હોય, એ ઘણા બધા વ્યક્તિઓથી આખી જોડાય, બહેની હોય એ ટીમ. તો આ બધા છે સમૂહવાચક ની અંદર એનો સમાવેશ કરવામાં આવશે. પહેલું વ્યક્તિવાચક, બીજું જાતિવાચક, ત્રીજું સમૂહવાચક.
ચોથું છે દ્રવ્યવાદ છે બરોબર દ્રવ્યવાદ છે જે તમારે ઇંગ્લિશ અંદર પણ તમે જે નાઉનમાં હોય તો તમને ખબર હોય મટીરિયલ નાઉન તો તમે ભણતા હશો તો એની અંદર દ્રવ્યવાદ છે નામ એને ગુજરાતીમાં કેવું દ્રવ્યવાદ છે આમ જો તો ગુજરાતી અને ઇંગ્લિશ બેની અંદર સંજ્ઞા ભણવામાં આવે છે જ્યારે ઇંગ્લિશમાં તમે એને નાઉન તરીકે ઓળખો છો ગુજરાતીમાં આપણે એને સંજ્ઞા કહીએ છીએ એની અંદર પણ આ જ બધી વસ્તુ આવે છે બરોબર તો અહીંયા તમે મટીરિયલ નાઉન તરીકે જેને ઓળખો છો એને ગુજરાતીમાં કહેવાય દ્રવ્યવાચક દ્રવ્યવાચકમાં કઈ કઈ વસ્તુ આવે તો દ્રવ્યવાચક એટલે કે જેને માપી અથવા તોલીને લઈ શકાય એને કહેવાય દ્રવ્યવાચક બરોબર કોઈ વસ્તુ છે એને તમે માપી શકો તોલી શકો તે બધું દ્રવ્યવાચક ની અંદર આવશે કોઈ વસ્તુને ગણી ન લઈ શકાય જેમ કે આપણે ઘઉં લઈએ છીએ કઈ રીતે લઈએ એક મણ બે મણ પાંચ મણ દસ મણ તો એને આપણે એનું વજન કરીને લઈએ છીએ તો એને આપણે તોલીને લીધું કહેવાય પછી દૂધ પેટ્રોલ એ બધું લઈએ છીએ તો એક લીટર બે લીટર ત્રણ લીટર એ રીતે લઈ શકાય ને તો એને આપણે તો અને જે માપી લીધું કે એનું કોઈ નક્કી કરેલું માપ દ્વારા આપણે એને લઈ શકીએ છીએ તો એ જે વસ્તુ માપી અથવા તોલીને લેવાય એને કહેવાય દ્રવ્યવાચક બરોબર તેની અંદર આપણે કયા કયા વસ્તુનો સમાવેશ થાય છે એ આપણે જોઈએ તો પહેલા કહીએ ચોખા હવે આ ચોખા છે એ દ્રવ્યવાચકમાં આવશે બરોબર હવે આ વસ્તુ છે એને કોઈ ગણી ને લઈ શકાતું નથી ખાલી માપી અથવા તોલીને જ લઈ શકાય બરોબર ચોખા પેટ્રોલ પાણી બરોબર છે દૂધ તો આ બધી વસ્તુઓ છે બરોબર એ બધી વસ્તુ માપી અથવા તોલીને લઈ શકાય આપણે સોનું છે ચાંદી છે કે આ બધી વસ્તુઓ છે જેને આપણે માપી અથવા તોલીને લઈએ છીએ એ બધી જ વસ્તુ દ્રવ્યવાચકમાં આવે જે કોઈ પણ પદાર્થ છે જેને આપણે માપી અથવા તોલીને લેવામાં આવશે એ બધા દ્રવ્યવાચકની અંદર આવશે હવે ચોખા છે એ નામ છે જ ને ઓળખવા માટે ચોખા છે એમ તમે વિચાર આવે કે ભાઈ ચોખા તમે એમ કહો છો પણ આમ ચોખા એટલે નામ તો થયું તો એ વ્યક્તિવાચકમાં લેવું કે ના લેવું હવે ચોખા છે આમ તો તમે જુઓ તો એ કયા ચોખાની વાત થાય છે એવું નક્કી નથી તો જાતિવાચકમાં પણ લઈ શકાય આવી શંકા છે અને એમ નથી કીધું ચોખો શું વાત છે ચોખા એટલે ઘણા બધા ત્યાં તો સમૂહવાચકમાં પણ લઈ શકે તો હવે આમાંથી સાચું કયું વ્યક્તિવાચક જાતિવાચક સમૂહવાચક કે દ્રવ્યવાચક તો એના માટે સાચું છે દ્રવ્યવાચક શા માટે કારણ કે વ્યક્તિવાચક માટે આવો કોઈ શબ્દ જ નથી કે જેને માપી કે તોલીને લઈ શકાય બરોબર આ જે બધા પદાર્થો છે એના માટે જ આ સ્પેશિયલ છે દ્રવ્યવાચક કારણ કે જે પણ વસ્તુને માપી અથવા તોલીને લઈ શકાય એ જ આપણું આવશે દ્રવ્યવાચક બરોબર હવે આ કોઈ વ્યક્તિ નથી બરોબર કે આપણે અહીંયા કોઈ વ્યક્તિનું નામ લઈએ કે પર્વતનું નામ લઈએ તેમાં આપણે કંઈ માપવાનું તોલવાની વાત જ નથી થતી તો આ પદાર્થ છે એને આપણે સ્પેશિયલ માપી અને તોલીને લઈએ છીએ એટલે જ દ્રવ્યવાચકમાં આવશે એના પછીનો જે પ્રકાર છે તેનું નામ છે ભાવવાચક ભાવવાચક એટલે શું ભાવવાચક એટલે કે લાગણી ભાવ મતલબ લાગણી હવે લાગણી છે ન તો તમે એને ગણી શકો બરોબર છે ન લખી શકો ન વાંચી શકો ફક્ત અનુભવી શકો બરોબર છે ભાવવાચક એટલે કે લાગણી ભાવની અંદર તો એને આપણે ખાલી અનુભવી શકીએ ન એને ગણી શકીએ ના એને લખી શકીએ ન વાંચી શકીએ ઉદાહરણ તરીકે ધારો કે આપણને ક્યારેક હાથમાં કઈ શાક સમારતા સમારતા માની લઈએ કે ચાકુ લાગ્યું તો આપણે વિચારી કે મને આટલું આમ તો નાનો હતો ચેકો પીડ્યો છે આપણે બે દિવસ સુધી આમ બેન્ડેડ ને વીટી અને બે દિવસ સુધી હાથ પકડીને બેઠા રહી ગયું મને લાગ્યું છે બરોબર તો કોઈ બીજા વ્યક્તિને જોઈએ કે એક્સિડન્ટ થયું છે ને હાથમાં મોટો ચેકો પડી ગયો છે તો ત્યારે આપણે એને કઈ લખી શકીએ કે આને આટલું દુઃખ થતું હશે ના લખી શકીએ ને કે આપણે એવું કહી શકીએ કે ભાઈ ને આટલા ટકા સુધી એનું દુઃખ દર્દ મારાથી વધારે છે કે તો ત્યારે આપણે છે ને માનસિક રીતે જેમ તમારે ગણિત સબ્જેક્ટ ની અંદર તમે છે જોતા હોય કે તમે ડાયરેક્ટ અંદાજ લગાવી શકો ભાઈ આવી રીતના આમ થાય તો ત્યારે આપણે મગજને એવું કરી શકીએ કે ભાઈ જો મને આટલો ચેકો પડ્યો હોય તો આટલું દુખાવો થયો તો હવે એના હાથમાં આટલું બધું હાથમાં નુકસાન થયું છે હાથ ભાંગી ગયો છે તો એને કેવું થતું હશે તો આ બધી વસ્તુ જે આપણે માનસિક રીતે સમજીએ છીએ એ બધું છે ભાવવાચક
ભાવવાચક એટલે કે જેને સમજવું પડે મનથી લાગણીથી એને ક્યારે લખી કે વાંચી શકાય નહીં જેમ કે કોઈ આપણે ક્રોધ તે ગણી શકે કેટલો છે ક્રોધ ને ગણી શકે કેટલા ટકા છે એ ગણી નથી શકાતું બરોબર છે પછી કહીએ આનંદ તો કેટલા ટકા મોજમાં છીએ એ આપણે કહી નથી શકતા બરોબર આ દસમાનું રિઝલ્ટ આવે માની લો આ દસમાનું રિઝલ્ટ આવ્યું આખા રાજ્યની અંદર તમે ટોપમાં આવ્યા પેલો નંબર તમારો છે તો આપણે તો 100% આપણે મોજમાં જોઈએ પણ એ જ સમયે આપણે એક્સિડન્ટ થી પગ ભાંગી ગયો હવે વિચાર લ્યો કેટલા ટકા મોજમાં કેટલા ટકા દુઃખમાં કહી શકાય ન કહી શકાય મિત્રો તેનું કારણ છે કે ભાવવાચક લાગણી એને ખાલી અનુભવી શકાય છે અને લખી કે વાંચી શકાતી નથી પછી આનંદ સુખ દુઃખ આવા વગેરે શબ્દો કે જેને આપણે ભાવથી સમજી શકીએ છીએ કે લખી કે વાંચી શકાતું નથી છેલ્લું આપણે ક્રિયાવાચક ક્રિયાવાચક એટલે શું આની અંદર કોઈ જ વસ્તુ આપણે જોવાની નથી પણ જે આપણે વાક્યની અંદર કર્તા કર્મને ક્રિયાપદ એ જોતા આવીએ છીએ એમાંથી ખાલી ક્રિયાપદ આપેલું હોય બરોબર ક્રિયાપદ તો આપણને ખબર છે કે જે પણ ક્રિયા બને છે જે પણ ક્રિયા શરૂ છે એ ક્રિયાને આગળ આપણે એના ઉપર અંદાજ આવી શકે કે વ્યક્તિ મયુરભાઈ લાડુ ખાય છે તો એ લાડુ છે ને ખાવાની ક્રિયા કરે છે એની જગ્યાએ આપણે કહીએ સુરેશભાઈ લાડુ બનાવે છે તો એ લાડુ બનાવવાની ક્રિયા સુરેશભાઈ કરે છે અને ખાવાની ક્રિયા છે એ મયુરભાઈ કરે છે તો એ ક્રિયાપદ ઉપરથી આપણે ખબર પડી જાય કે ભાઈ આની અંદર લાડુ બનાવે છે કોણ અને ખાય છે કોણ તો આ ક્રિયાવાચક છે આની અંદરથી ફક્ત બીજો કોઈ જ સેન્ટેન્સ ની અંદર આપણે કંઈ કરવાનું નથી જે પણ ક્રિયાપદ છે એને ઓળખવાનું છે જેમ કે ક્રિયાપદ ની અંદર એક હોય કે રડવું બરોબર છે ચાલવું હસવું તો આ બધા શબ્દો છે એના ઉપરથી આપણને ખબર પડે છે કે આ બધા શબ્દો ક્રિયાપદના છે જમે છે રમે છે સુવે છે બોલે છે ચાલે છે તો આ બધા જ શબ્દો છે એ ક્રિયાપદના છે તો આના ઉપરથી આપણે જાણી શકીએ કે આ સંજ્ઞાની અંદર ટોટલ આપણે જે 6 પ્રકાર જોયા બધા જ પ્રકાર એકબીજાથી થોડા થોડા નજીક પણ છે અને આમ જો તો એકબીજાથી તદ્દન નજીક હોવા છતાં પણ અલગ છે હવે વ્યક્તિવાચક એનો પહેલો પ્રકાર બીજો જાતિવાચક ત્રીજો છે સમૂહવાચક દ્રવ્યવાચક ભાવવાચક ક્રિયાવાચક આ બધા જ સંજ્ઞાના પ્રકાર છે તમે જે કે એજ્યુકેશન ચેનલના મારફતથી અહીં ગુજરાતી ભણી રહ્યા છો આની અંદર કાંઈ પણ તમને કંઈ પ્રશ્ન હોય તો જરૂર ને જરૂર જણાવજો અને સતત અમારી જે ચેનલ છે એની અંદર કંઈક ને કંઈક નવું તમને એજ્યુકેશનને લગતું જ મળશે બરોબર છે તો સતત અમારી ચેનલમાં જોતા રહેજો